આજથી ધાર્મિક સ્થળો ખુલતા ભક્તોમાં ખુશીની લાગણી છવાઈ. કચ્છમાં પણ મુખ્ય ધાર્મિક સ્થળ એવું ભુજ સ્વામિનારાયણ મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખુલ્યા છે, જેથી ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી. વહેલી સવારથી સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ખાસ તો મંદિરમાં ભીડ ન થાય તે માટે આયોજન પણ કરવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આરતીમાં કોઈપણ ભાવિક હાજર રહી શકે નહીં. ભુજ સ્વામિનારાયણ મંદિર ભક્તો માટે સવારે 7-10 અને સાંજે 4-7 સુધી ખુલ્લું રહેશે. લોકડાઉન પછી પ્રથમ દિવસે મંદિર ખુલતા ભાવિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. ભાવિકો સેનેટાઈઝ કરીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે અને ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસની મહામારી બાદ લોકડાઉન કરવામાં આવીને 80 દિવસ બાદ મંદિર ખોલવામાં આવ્યું હતું, જેથી કરીને ભક્તોમાં ખૂબ જ રોમાંચ જોવા મળ્યો હતો. તો ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ખોલવામાં આવ્યા હતા. ભગવાનના દ્વાર ભક્તો માટે ખુલતા આજે સવારથી દેવસ્થાનમાં ઠાકોરજી ભગવાનના દર્શન કરી શહેરીજનો ધન્યતા અનુભવ્યા હતા. ફરજિયાત માસ્ક સેનેટાઈઝ કરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી નવા નિયમો પ્રમાણે મંદિરમાં દર્શન કરવા માટેની પણ આયોજન કરવાનું આવ્યું હતું અને તે અંગેની માર્ગદર્શન અને સમજૂતી પણ આપવામાં આવી રહી છે. દેશભરમાં આ મંદિરો ખુલી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી લઈને જ્યારે લોકડાઉનનો સમય ચાલતો હતો અને જ્યારે સરકારે નીતિ નિયમોને અનુસાર આપણા બધા જ ધર્મના ધાર્મિક સ્થાનો આજે નીતિ નિયમો સાથે આજે ખુલ્લા કરવાનું જાહેર કર્યું છે અને જેના અનુસંધાન આજે એમ કહેવાય કે ખૂબ અદ્ભુત આધુનિક ભુજ સ્વામિનારાયણ મંદિરના દ્વાર મન સ્વામીના હસ્તે ખુલ્લા કરવામાં આવ્યા. અનેક હરિભક્તો અનેક ધર્મપ્રેમી ભાઈ બહેનો દર્શન કરીને સાચા અર્થની અંદર આજે કોરોના જેવી મહામારી આ દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય એવા આજે ભગવાન પાસે દર્શન કર્યા છે, સંકલ્પ લીધો છે. અને આપણે આશા રાખીએ કે જે આજે જે ધર્મના જે લોકો જે પોતાના ધર્મસ્થાને જાય અને સ્વાભાવિક ધોરણે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આનામાંથી જલ્દી આપણને મુક્તિ મળે.